ત્રાધામ અંબાજીમાં અંબાને ચડાવવામાં આવતા દાખીનામાં બનાવટી ચાંદીની ખાખર ચડાવવામાં આવી રહી હોવાની ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ નોંધાતા છેતરપિંડી રોકવા શ્રી આરાસુરે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ સિક્યોરિટીને લેખિતમાં આદેશ કરાયો હતો છતાં સિલસિલો અટક્યો નથી ભક્તોની ફરિયાદ અંબાજીમાં પ્રસાદ સાથે ખોટી ચાંદીની ખાખર વેચાતી હોવાની બુમ યાત્રાધામ અંબાજીમાં અંબાને ચડાવવામાં આવતા તાકીનામાં બનાવટી ચાંદીની ખાકર ચડાવવામાં આવી રહી હોવાની ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ નોંધાતા છેતરપિંડી રોકવા શ્રી આરા સુ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અગાઉ સિક્યુરિટીને લેખિતમાં આદેશ કરાયો હતો છતાં સિલસિલો અટક્યો નથી છેલ્લા બે માસમાં ગ્રાહક સુરક્ષા મંડળમાં ખોટી ખાકરની વીસ ફરિયાદો નોંધાઈ છે વેપારીઓ માતાજીના મંદિરમાં છેતરપિંડી આચરી રહ્યા છે ત્યારે છેતરપિંડી કાયમી માટે બંધ કરી કડક પગલાં ભરવામાં આવે તેવી ભક્તજનોની માંગ છે સેંકડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમય પૂર્ણ કરવા ચાંદીના અલંકારો ખરીદવામાં આવી રહ્યા છે પરંતુ આ પ્રસાદી પૂજાપામાં આપવામાં યાત્રિકો ચાંદીના નામે ખોટી ધાતુની ખરીદી કરી છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે એટલું જ નહીં મંદિર ભંડારમાં પણ આ ખોટી ખાખર અસર વર્તાઈ રહી છે ત્યારે આ સમસ્યાને રોકવા માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર દ્વારા તારીખ નવેમ્બર બે હજાર ત્રેવીસ ના પત્રથી મંદિર સિક્યુરિટી વિભાગને લેખિત આદેશ કરવામાં આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે ખોટી ખાકરનું વેચાણ ન કરવા દરેક દુકાનો પર ભાવપત્રકમાં પૂરું સરનામું લખાવવું પાકું બિલ આપવાની તકેદારી સાથે ખોટી ખાકર મંદિરમાં પ્રવેશે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવા આદેશ કરવામાં આવ્યો હતો તેમ છતાં માતાજીને ખોટી ચાંદી ચડાવવાનો સિલસિલો ચાલુ જ રહ્યું છે આ અંગે દાતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મળેલ હકીકત મુજબ છેલ્લા બે માસમાં મોટી ખાકર નામે છેતરપિંડીની વીસ ફરિયાદો નોંધાવવા પામી છે અન્ય કેટલાય બિનજાગૃત યાત્રિકો છેતરપિંડીનો શિકાર પણ બન્યા જ હશે ત્યારે દેવસ્થાન ટ્રસ્ટ અને જીએસટી વિભાગ દ્વારા યાત્રિકો સાથે થતી છેતરપિંડી માટે ઠોસ કાર્યવાહી કરવામાં આવે તેવી શ્રદ્ધાળુઓની માંગ ઉઠવા પામી છે પાકો બિલ ન હોય કાર્યવાહી કરી શકાતી નથી અંબાજી મંદિરને અંદરના વેપારી હોય કે બહાર ના હોય યાત્રિકોને પાકો બિલ આપતા જ નથી ગ્રાહકની ફરિયાદ આવતા વેપારીઓની ઓળખ પણ કરવી મુશ્કેલ બને છે માટે યાત્રિકો સાથે થતી છેતરપિંડી અટકાવવા જીએસટી વિભાગ મંદિર ચેરમેન દ્વારા સામે કડક કાર્યવાહી થાય તે પણ જરૂરી બન્યું છે આવી બાબતોએ ગાંધીનગર અને સુરત કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે પરંતુ કાયમી માટે યાત્રિકો છેતરાય નહીં તે સારું દરેક વેપારી પાકું બિલ આપે તે અવશ્ય જરૂરી છે વિપુલ ગુર્જર પ્રમુખ ગ્રાહક સુરક્ષા મંડળ વર્તમાન સમયે ભક્તજનો બનાવટી આભૂષણોમાં શરૂમાં છેતરાય નહીં તે માટે તેમને જાગૃત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે જોકે કાયમી છેતરપિંડી બંધ થાય તે માટેનો નિર્ણય વિચાર વિચારાધીન છે ટૂંક સમયમાં તેનો અમલ કરવામાં આવશે